ओके फ्रेंड्स, तो आज आपने स्वाध्याय 1.3 पर जाता पहला खूबज એટલે ખૂબજ અગત્યની થિયર અથવા તો એમ કહી શકાય કે ખૂબજ અને ખૂબજ અગત્યનો એવો સાબિત કરવાનો દાખલો કે જે પરીક્ષામાં પૂછવા માટે પણ ઘણો અગત્યનો છે અને અને સમજવાની રીતે પણ ઘણો અગત્યનો છે બરાબર છે જે આ સાબિત કરવાનો દાખલો આપણે શીખવા જઈ રહ્યા છે એ સાબિત કરવાના દાખલાનો રેફરન્સ લઈ એટલે કે આનો આપણે ઉપયોગ કરી બીજા ઘણા બધા દાખલાઓ સાબિત કરવાના છે એટલે જો આ દાખલો આવડશે બરાબર ને આ દાખલો આવડશે તો એની આગળના દાખલાઓ પણ આપણને ઓટોમેટિક આવડશે એટલે ખ્યાલ આવે છે કે આ જે વસ્તુ છે એ સમજવાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે બરાબર છે અઘરી નથી મે એવું નથી કહ્યું કે અઘરું છે પણ મે એવું કહ્યું કે આ સમજવાની રીતે ખૂબ જ અગત્યનું છે તો તમે પ્લીઝ એકદમ વ્યવસ્થિત ધ્યાનથી સમજો આપણા આ પ્રમેય 1.4 મેઇન જે થિયરી છે મેઇન દાખલા પર આવતા પહેલા બરાબર છે આપણે વાત કરીએ ચોપડીમાં આવનારા પ્રમેય 1.3 ની પ્રમેય 1.3 જે છે એનો આપણે મદદ લઈશું એનો સહારો લઈને પ્રમેય 1.4 સાબિત કરવાના છે એટલે પ્રમેય 1.3 નું જે વિધાન છે એ પણ બહુ જ અગત્યનું છે એ પણ બહુ અગત્યનું છે બરાબર છે શું છે વિધાન એ આપણે સમજીએ ચાલો પ્રમેય 1.3 માં એવું લખ્યું છે કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે માની લો કે p કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવિભાજ્ય એટલે કે કોઈના ઘડિયામાં નહીં આવે એના અવયવ નહીં પડી શકે ફક્ત એકના ઘડિયામાં આવે બરાબર ને જેમ કે 17 19 23 કોઈ ના હોય એના અવયવ જ ના પડે ખાલી એક વડે અવયવ ચાલે 17 ના અવયવ 17 એકા 17 23 ના અવયવ 23 એકા 23 આ હોય આપણે ગુસા લસાનો દાખલો પણ જોઈ લો ખ્યાલ હોય તો બરાબર ને અવિભાજ્ય સંખ્યા હોય એટલે એના અવયવ ના પડે ફક્ત એક વડે જ ભાગ ચાલે ધારો કે p શું છે તો p એ એક અવિભાજ્ય સંખ્યા છે ધન પૂર્ણાંક એ માટે ધારો કે બીજી કોઈ એક સંખ્યા લઈએ બીજો કોઈ એક ધન પૂર્ણાંક લઈએ એ અને આ જે ધન પૂર્ણાંક લીધો ને તમારે એનો વર્ગ કરવાનો છે આ એ લીધો ને તો એના માટે તમારે શું વિચારવાનું છે એનો વર્ગ એટલે ધારો કે આપણા મનમાં કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા વિચારીએ તો ભાઈ ધારો કે 4 ધારો કે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આમાં એ બરાબર 4 લઈએ એ બાદ તો એ માટે આપણે હજુ આગળ શું વિચારીએ એનો વર્ગ વિચારો ચાલો એનો વર્ગ એટલે ભાઈ 4 નો વર્ગ કરવો પડશે ને અગર એ બરાબર 4 હોય તો એનો વર્ગ કોણ થાય 16 થાય બહુ જ ખાસ સમજો બરાબર છે તો આ એનો વર્ગ એ ધારો કે p વડે વિભાજ્ય હોય p શું છે તો p લખ્યું છે કે કોઈ એક અવિભાજ્ય સંખ્યા એનો વર્ગ છે ને ધારો કે કોઈ p વડે વિભાજ્ય છે મતલબ કે p વડે એનો ભાગ ચાલે છે તો સમજી લો કે અહીં એનો વર્ગ બરાબર 16 છે તો 16 નો કોના અવિભાજ્ય સંખ્યા વિચારો p વડે ભાગ ચલાવવાનો છે ને p એટલે કોઈ અવિભાજ્ય સંખ્યા એવું માને કે ભાઈ એ અવિભાજ્ય સંખ્યા 2 છે ધારો કે આમાં આપણે એવું વિચારીએ કે p જે છે ને એ એક અવિભાજ્ય સંખ્યા છે તો એમ માની લો કે ભાઈ p બરાબર 2 છે તો જરા ચેક કરો એના વર્ગ નો એટલે કે 16 નો p વડે ભાગ ચાલે કે નહીં ચાલે બે વડે ભાગ ચાલશે ને એટલે આપણે કહી શકીએ ને કે ભાઈ એનો વર્ગ p વડે વિભાજ્ય છે બરાબર છે વધ્યા જુઓ એનો વર્ગ એ p વડે શું છે ભાઈ વિભાજ્ય છે તો એ પણ p વડે વિભાજ્ય થાય છે હોય છે એ મતલબ કોણ એ મતલબ કોણ 4 જો સાંભળો જો એનો વર્ગ આ p વડે વિભાજ્ય હોય એટલે કે 16 નો 2 વડે ભાગ ચાલતો હોય 16 ને 2 વડે ભાગ ચાલી શકતો હોય તો આ a છે એનો વર્ગમૂળ કાઢો 4 તો બોલો 4 નો પણ 2 વડે ભાગ ચાલે ચાલે અને ચાલે છે એનો વર્ગ જો આ p વડે વિભાજ્ય હોય ને તો એ પણ p વડે વિભાજ્ય થાય છે આવો પ્રમેય 1.3 નું વિધાન છે
અને આ પ્રમેયનો વિધાન છે એટલે આ વસ્તુ સાચી જ છે દરેક કે દરેક કિસ્સામાં તમે તમારા મનમાં કોઈ પણ ઉદાહરણ લઈને કરશો તો આ વસ્તુ સાચી સાબિત થશે હવે આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર ચોપડીની અંદર આ પ્રમેયની સાબિતી પણ આપેલી છે પણ આ જે સાબિતી છે એ આપણે ધોરણ 10 ના બોર્ડની એક્ઝામમાં નથી પૂછાવાની બુકની અંદર જ લખેલું છે કે આ ફક્ત તમારી જાણ માટે છે પરીક્ષાના હેતુ માટે સાબિતી તમને આપી નથી એટલે આપણે એને સાબિત કરવાની મગજમારીમાં નથી ઉતરતા આપણે આ જે વસ્તુ છે એને કોઈ ઉદાહરણ દ્વારા વ્યવસ્થિત સમજી શકીએ ધારો કે આપણે બીજું કોઈ ઉદાહરણ સમજીએ ભાઈ ધારો કે આપ માની લો કે a બરાબર 6 છે બરાબર છે તો a નો વર્ગ શું થશે 36 થાય બરાબર છે ધારો કે હવે p છે ને તમારે કોઈ એક અવિભાજ્ય સંખ્યા લેવાની છે કે જે તમારા a ના વર્ગ વડે વિભાજ્ય હોય હવે a ના વર્ગ વડે વિભાજ્ય હોય એની સંખ્યા આપણે p બરાબર 5 લઈ શકીએ શું આ a ના વર્ગ વડે વિભાજ્ય થવાની છે 5 વડે ભાગ ચાલે આપણે કહીએ ના તો જો આના કરતા ઊંધું બોલું તો પણ સાબિત થાય કે અગર a નો વર્ગ p વડે વિભાજ્ય ના હોય ને તો a પણ p વડે વિભાજ્ય નહીં થાય 36 ને 5 વડે ભાગ ના ચાલતો હોય તો 6 ને 5 વડે ભાગ ચાલવાનો નથી બરાબર છે એવી કોઈ સંખ્યા વિચારો કે જે 36 વડે વિભાજ્ય થતી હોય બરાબર છે તો તમે 18 નહીં લઈ શકો 18 નથી લેવાની ભાઈ p બરાબર તમારે કેવી સંખ્યા વિચારવાની છે ખાસ ધ્યાન રાખજો અવિભાજ્ય સંખ્યા વિચારવાની બરાબર છે તો કઈ અવિભાજ્ય સંખ્યા વિચારીએ ધારો કે ભાઈ 3 વિચારીએ તો તમે જોઈ શકતા હશો કે આ જે 36 છે ને એ 3 વડે વિભાજ્ય છે વાત ચાલે 12 2 36 તો પ્રમેય શું કહે છે બરાબર હવે તમારા દિમાગમાં ઉતરી જવું જોઈએ કે a નો વર્ગ p વડે વિભાજ્ય હોય તો આ a છે ને એ પણ p વડે વિભાજ્ય હોય છે ચાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો જુઓ 36 ને 3 વડે ભાગ ચાલે તો જે 6 છે એનો પણ 3 વડે ભાગ ચાલે અને 101% ચાલે બોલો આ પ્રમેય 1.3 નું વિધાન તમારા દિમાગમાં એકદમ સારી રીતે જવું જોઈએ કે a નો વર્ગ p વડે વિભાજ્ય હોય a ના વર્ગ નો p વડે ભાગ ચાલતો હોય તો આ a છે એનો પણ p વડે ભાગ ચાલે અને ચાલે 36 ને 3 વડે ભગાય તો 6 ને 3 વડે ભગાય બોલો આ તો તમારા દિમાગમાં જાય છે ભાઈ તો આ થયું પ્રમેય 1.3 નું વિધાન હવે આપણે અહીંથી આગળ વધીએ આગળ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આવી રહી છે થિયરી કરતાં પણ સાબિત કરવાનો દાખલો આપણે કહીએ એ આવી રહ્યો છે અને એ છે પ્રમેય 1.4 જેની સાબિતી આપણને પરીક્ષામાં પૂછાય છે બરાબર છે એટલે આપણે એને સાબિત કરીને બતાવીશું હા સાબિત કરવાનું જે આ વસ્તુ છે એ ઈઝી જ છે બરાબર છે ખાલી થોડું ધ્યાન આપીને સમજવા જેવું છે એક વખત ધ્યાન આપીને સમજી લીધું ત્યાર પછી તમને આ વસ્તુ જાતે લખવાની હશે તો એકદમ સરળ લાગશે સાંભળજો શું કહે છે ભાઈ વર્ગમૂળમાં 2 એ અસમય છે તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ચેપ્ટર શરૂ થયેલો ત્યારે મેં તમને લોકોને ઘણી બધી સંખ્યાઓનો પરિચય આપેલો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા અને એ વખતે આપણે અસમય સંખ્યામાં લખેલી એક સંખ્યા એનાથી વર્ગમૂળમાં 2 આપણે એવું કીધું હતું કે ભાઈ 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે આપણે એને અસમય સંખ્યા કહીએ બરાબર ને 2 નું વર્ગમૂળ ના નીકળે એને અસમય કહીએ પણ આજે આપણે એને એક્ઝેક્ટલી સાબિત કરવાની છે કે કેમ એ અસમય છે બરાબર છે તો ચાલો એની સાબિતી ચાલુ કરીએ સાબિતીમાં સૌથી પહેલું સ્ટેપ આપણે માની લો કે ઊંધું વિચારીએ શક્ય હોય ભાઈ સામાન્ય જોશો તે સાબિતી કે ભાઈ શક્ય હોય તો એવો ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે વર્ગમૂળમાં 2 કેવી છે ભાઈ સમય છે એવું ધારી શક્ય બરાબર છે આમ ખોટું ધારો કહેવાય પણ ધારો કે ભાઈ વર્ગમૂળમાં 2 કેવી છે ભાઈ સમય છે હવે યાદ કરો જ્યારે સમય સંખ્યા ભણાવેલી ત્યારે ની વ્યાખ્યા પણ ભણાવેલી શું છે સમય સંખ્યાની વ્યાખ્યા કે અગર આ સમય સંખ્યા છે તો વ્યાખ્યા પ્રમાણે સમય સંખ્યા હોય તો એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી જ શકીએ બરાબર
સમય સંખ્યાની વ્યાખ્યા છે કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય એને સમય સંખ્યા કહેવાય કે જ્યાં p અને q કોઈ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને q છેદમાં છે એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય છે બરાબર છે તો આપણે શું લખ્યું નેક્સ્ટ સ્ટેપ તે જુઓ કે અગર આ સમય સંખ્યા છે હે તો એને આપણે બોલો p છેદમાં q એટલે અંશ અને છેદ ધારો કે મેં a અને b લીધો તો બોલો વર્ગમૂળમાં 2 બરાબર p ના છેદમાં q એટલે કે a ના છેદમાં b જેવા સ્વરૂપમાં આપણે લખી શકીએ બરાબર છે તો આ બે સ્ટેપ કમ્પ્લીટ થયા હજુ આગળ હવે આપણે જ્યારે અંશ છેદ લખીએ ને વિદ્યાર્થી મિત્રો તો ત્યારે છે ને ઘણી વખત એવું થતું હોય કે આ રીતે પણ હોય કે ભાઈ 25 ના છેદમાં 35 આવી પણ સંખ્યા આવે બરાબર છે હવે આવી સંખ્યા હોય ને તો આપણે કહીશું કે આ છે ને 5 વડે ઉડી જાય છે જો 5 વડે ભાગ ચાલે બને બીજા શબ્દોમાં એમ કહીએ તો બંનેમાં છે ને 5 સામાન્ય છે બંનેમાં 5 સામાન્ય છે તમે અવયવ પાડો જુઓ 25 ના અવયવ શું પડે 5 50 25 35 ના અવયવ શું પડે 5 7 35 ધારો કે આપણે ભૂસાના દાખલા પર જઈએ તો બોલો આના અવયવ 5 ગુણ્યા 5 આના અવયવ 5 ગુણ્યા 7 અને આપણે કોઈ એમ કહે કે આનો ભૂસા આલો તો આપણે શું લખીશું કે બંનેમાં સરખો અવયવ 5 છે એટલે ભૂસા 5 બરાબર છે હવે ખાસ સાંભળજો આપણે તમારા મગજમાં આ નઈ આવે આવું નઈ આવે એટલે ચોખવટ કરી છે કે આજે આપણે અંશ અને છેદ ધાર્યો a અને b તો આ a અને b ને આજે આપણે ધાર્યો છે ને તો જ્યાં ધારો કે આ a અને b ને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી બરાબર છે અને સામાન્ય અવયવ કોણ છે ભાઈ 5 અને 5 ના ભાઈ તો આ સંખ્યા 25 ના છેદમાં 35 તો ના જ હોય છે ધારો કે હોય પણ છે ધારો કે હોય પણ છે તો આપણે એક કામ કરો 5 વડે ઉડાડી દો 5 5 25 5 7 35 જવાબ શું આવશે 5 ના છેદમાં 7 હવે ચેક કરો આ અપૂર્ણાંક જે બન્યો p છેદમાં q સ્વરૂપ આ બંનેમાં હવે 5 સામાન્ય અવયવ છે હવે આપણે કહીશું કે ના 5 તો ઉડી ગયો તો હવે હું તમને એમ પૂછું કે હવે આ બંનેમાં સામાન્ય અવયવ કોણ તો આપણે કહીશું કે 1 હવે કઈ શું ઉડે છે એવું છે જ નહીં આનું અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું બરાબર છે 5 અવિભાજ્ય સંખ્યા 7 અવિભાજ્ય સંખ્યા ભાગલા પડે જ ને ભાગલા પાડવા જોઈએ તો આ પડે કે ભાઈ 5 ના અવયવ શું 5 એક 5 7 ના અવયવ શું 7 એક 7 તો બોલો હવે મારા થી શું કહેવાય કે બંનેમાં સામાન્ય અવયવ કોણ 1 બંનેમાં સામાન્ય અવયવ 1 તો હવે હું તમને એમ કહી શકું કે નહીં કે આપનો ભૂસા કેટલો 1 બરાબર બંનેમાં સામાન્ય અવયવ કોણ છે ભાઈ 1 છે એટલે આપણને આપણે સાબિતીમાં શું ચોખવટ કરી છે તે બરાબર ધ્યાનથી સમજો એવું કહ્યું છે કે a અને b ને 1 સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી મતલબ કે આપણા અંશ અને છેદ આ રીતના તો નથી જ કારણ કે આ રીતના હોય તો બંને તમે ચેક કરો બંનેમાં સામાન્ય અવયવ 10 છે જ્યારે આપણે સામાન્ય અવયવ શું રાખવાનો છે એક જ રાખવાનો છે એટલે ધારો કે આવી સંખ્યા આવતી પણ હોય તો એક કામ કરો 10 વડે ઉડાવી દો 10 તાલી 30 10 2 20 જવાબ આવે 3 ના છેદમાં 2 એનો મતલબ એમ કે હવે આ બંનેને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી અવયવ હતો એક્ચ્યુઅલી 10 હતો પણ એ આપણે શું કર્યો છે ઉડાવી દીધો તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે કે આ અંશ છેદ તરીકે આપણે શું લીધું a અને b અને a અને b એવા છે કે જેનો સામાન્ય અવયવ 1 થાય મતલબ કે હવે એ ઉડી શકે એમ નથી એના અતિ સંક્ષિપ્ત રૂપમાં જ છે બોલો આ લાઈન દિમાગમાં ક્લિયર થશે વાંચું છું કે ભાઈ જ્યાં આપણે આજે a અને b ધાર્યા છે તો ભાઈ ધારો કે a અને b ને 1 સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી એનો મતલબ એમ કે ભાઈ આનો ગુસા કાઢવો હોય તો જવાબ કેટલો આવે 1 હે ને 3 અને 2 ગુસા કેટલો અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 આઈ ફર આઈ તમને મેં સમજાવ્યું 5 અને 7 ગુસા કેટલો 1 1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી મતલબ સામાન્ય અવયવ એક જ છે કોણ 1 આ લાઈન જે મેં લખી છે એ બહુ જ સારી રીતે યાદ રાખજો બરાબર છે શું નક્કી કર્યું શું ડિસિઝન લીધો અહીંયા તે બહુ જરૂરી વસ્તુ છે આની પરથી આપણે આ
સમય કરવાનો જે છે ને આ આ જે સંખ્યા છે અસમય એ સાબિત કરવાનું આની ઉપર તક કર્યો છે જે આપણે ધાર્યું છે શું ધાર્યો કે a અને b બંને સામાન્ય અવયવ તરીકે ખાલી કોણ છે એક જ છે બંનેનો ગુસાઅ કેટલો થાય 1 ઓકે ચલો હવે નેક્સ્ટ સ્ટેપ લઈએ આપણે ધાર્યો શું છે તે જો વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b હવેનો કામ બહુ એકદમ આરામથી જશે જો વર્ગમૂળમાં 2 બરાબર શું ધાર્યું a ના છેદમાં b એક કામ કરી આમાં આપણે a ને કરતા બનાવી ચલો a ને કરતા બનાવો તો b કા છે ભાગાકારમાં ભાગાકાર હોય તો જે બરાબરનું ચિહ્ન છે એને ડાબી તરફ આ b ને લાવ તો જે ભાગાકારનો b છે તે ગુણાકારમાં એટલે b ઉપર આવી જશે એટલે શું થશે જુઓ a ને કરતા બનાવ્યો a આગળ લખો બરાબર આ બધાનો ગુણાકાર કરવો પડશે બરાબર ને તો ગુણાકાર શું થશે વર્ગમૂળ 2 ની સાથે b ઓકે ચલો ખ્યાલ આવશે આજે આપણે ધાર્યો છે એમાં a ને કરતા બનાવ્યો નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ એનો વર્ગ કરીએ બંને બાજુ પર વર્ગ કરો કારણ શું કર્યું વિદ્યાર્થી મિત્રો આપણે બંને બાજુ પર વર્ગ લીધો એટલે આનો પણ વર્ગ અને આનો પણ વર્ગ જુઓ લઈએ નેક્સ્ટ સ્ટેપ a નો વર્ગ એટલે a નો વર્ગ થવાનો છે પણ જુઓ વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 થાય હા કોઈ આપણને કે વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 2 વખત ગુણવાનું વર્ગ છે એટલે તો આપણે એમ કહે કે ભાઈ 2 2 કરો તો 4 તો 4 નો વર્ગમૂળ કેટલું 2 પણ આપણે આટલું લાંબુ વિચારવાનું જ નહીં આપણે એટલું વિચારવાનું ડાયરેક્ટ હવે પછી ક્યારે પણ કે ભાઈ વર્ગમૂળમાં 2 નો વર્ગ ડાયરેક્ટ લખી દેવાનો 2 આટલી લાંબી પ્રોસેસ મનમાં નહીં વિચારવી વર્ગમૂળમાં 3 નો વર્ગ ડાયરેક્ટ લખી દેવાનો 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ ડાયરેક્ટ લખી દેવાનો 5 બરાબર છે ચલો જુઓ વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 એની પાછળ 2 નો વર્ગ ચલો અહીં સુધી પહોંચી આપણે અહીં સુધી પહોંચ્યા તો હવે ખાસ નજર મારો વિદ્યાર્થી મિત્રો કે આપણને કોની કિંમત મળી આપણને કિંમત મળી a ના વર્ગની શું કિંમત મળી બરાબર ધ્યાનમાં રાખજો કે ભાઈ a નો વર્ગ બરાબર 2 ગુણ્યા b નો વર્ગ 2 ગુણ્યા b નો વર્ગ તમારો પ્રશ્ન કે આ a નો વર્ગ જે છે એ આ રીતે જવાબ મળે તો આ a નો વર્ગ એકી સંખ્યા હોય કે બે કે સંખ્યા તો આપણે તરત વિચારીશું કે 2 વડે ગુણાયેલી છે ને એટલે આ સંખ્યા 2 કી જ હોય અને 2 કી જ છે એટલે બોલો એને 2 વડે ભાગ ચાલી જ શકે 2 a નો વર્ગ એક 2 કી સંખ્યા મળી મતલબ કે એમ કહી શકે કે a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે જો તમે એનાથી પણ કહી શકો ને 2 વડે ગુણાયેલી છે a નો વર્ગ 2 કી સંખ્યા છે એટલે 2 વડે વિભાજ્ય હોય હોય ને હોય જ તો આપણે આ જે વસ્તુ જોઈ એની ઉપરથી આપણે શું કરીએ ભાઈ લખીએ કે આમ આપણને ખબર પડી કે આ a નો વર્ગ છે ને એ 2 વડે વિભાજ્ય છે હવે સાંભળો આપણે 1.3 શું ભણાવ્યું કે a નો વર્ગ જો b વડે વિભાજ્ય હોય એટલે અહીં p એટલે કે 2 વિચારો હે ને જો a નો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય થાય અને થાય જ જેને સમજના એ પણ આપી ધારો કે a બરાબર 4 a નો વર્ગ બરાબર 16 તો જુઓ a નો વર્ગ જે 16 છે 2 વડે ભાગ ચાલતો હોય તો આ a નો પણ 2 વડે ભાગ ચાલે છે બરાબર ને તમને 1.3 એવું કહે છે તો જુઓ આપણે લખો કે આના પરથી સાબિત થયું કે a નો વર્ગ છે ને 2 વડે વિભાજ્ય છે a નો વર્ગ શું છે 2 વડે વિભાજ્ય છે તો આપણે લખી શકીએ કે ભાઈ પ્રમેય 1.3 અનુસાર આયા છે શીખ્યા તે a નો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો આ a પણ 2 વડે વિભાજ્ય થાય મતલબ કે a પણ 2 કી સંખ્યા થવાની તો હવે a ની કિંમત શું a ની કિંમત શું 2 વડે વિભાજ્ય થવાની છે એટલે કે 2 કી જ આવવાની તો ધારી લઈએ કે a ની કિંમત બરાબર ધારો કે 2 વડે વિભાજ્ય હોય એટલે 2 ગુણ્યા c હા અહીંયા મેં a ધાર્યો અહીંયા મેં b ધાર્યો તો હવે કોનો વારો આવશે c નો વારો આવશે એટલે આપણે આમ કરીએ કે ધારી લઈએ કે આથી કોઈ ગુણાંક c એવો મળશે આપણને કે જેથી a બરાબર 2c લખી શકે હા આપણને અહીં ખબર પડી કે a પણ 2 કે સંખ્યા થવાની a પણ 2 વડે ગુણાયેલો જ હશે તો a 2 વડે ગુણાયેલો હોય તો શું થાય છે a બરાબર 2 ગુણ્યા કોઈ પણ એક સંખ્યા ધારો કે c એટલે આપણે કહ્યું કે ભાઈ કોઈ પૂર્ણાંક c માટે આપણે લખી શકીએ વિચારી શકીએ કે ભાઈ a બરાબર 2c ચલો વિદ્યાર્થી મિત્રો આટલી તમને સમજ પડે છે અહીં સુધી
અત્યાર સુધી આપણે શું સમજી ગયા એના ઉપર ફટાફટ એક ક્વિક રિવિઝન લઈએ. જો એવું ભણ્યા કે સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. આપણે ઊંધું ધાર્યું, ધારો કે એમ માન્યું કે વર્ગમૂળમાં 2 સમય છે. સમય હોય તો એનો એના છેદમાં 2 સ્વરૂપ આવે છે. અને આ એના છેદમાં 2 સ્વરૂપ એવું છે કે જેને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. હશે તો એમ માની લો કે ઉડી ગયો હશે. તમને મેં સમજાય? એટલે હવે આ લોકોને સામાન્ય અવયવ તરીકે ખાલી કોણ છે? એક જ છે, એક સિવાય કોઈ નથી. હે, એનો મતલબ એમ કે આ લોકોનો ગુસાહ કાઢો તો એક આવે. એકવાર તમને મેં સમજાવ્યું. પછી આપણે શું કર્યું કે આ જે કિંમત ધારી એમાં એ ને કરતા બનાવ્યો છું, બંને બાજુ પર વર્ગ લીધો, વર્ગ લીધો, વર્ગ કર્યો તો મને જાણ થઈ કે એનો વર્ગ 2 વડે વિભાજ્ય છે. તો પ્રમેય 1.3 અનુસાર એ ખરો ને, હે ને, તો એ પણ 2 વડે વિભાજ્ય છે. મતલબ કે એ પણ 2 વડે કોઈ ગુણાયેલી સંખ્યા છે. તો હવે એની કિંમત શું ધારીએ? 2 વડે ગુણાયેલી કોઈ સંખ્યા છે, મતલબ કે માની લો કે ભાઈ 2c એ બરાબર 2c છે, એવું માની લઈએ. એટલે લખવાનું શું કે ભાઈ કોઈ પૂર્ણાંક c માટે એ બરાબર 2c લખી શકાય. બોલો, આ કે સમજ દિમાગમાં ઉતરે છે ભાઈ? હવે આપણે આગળ વધીએ. બહુ બધું કામ પતે ગયું આપણું સમજવાનું, થોડુંક જ બચ્યું છે. જુઓ, હવે જુઓ, એ બરાબર 2c, આ જે મને એની કિંમત મળી ને એ પરિણામ નંબર 1 માં મૂકી. જુઓ, પરિણામ નંબર 1 શું છે કે ભાઈ હવે એનો વર્ગ બરાબર 2b નો વર્ગ આપણે મળ્યો, આ આપણે મળ્યો છે, બરાબર છે. આમાં શું કરીએ? મને એની કિંમત 2c મળી એ મૂકી દઈએ. ચલો, જ્યાં એ દેખાય 2c લખજો. આ રહ્યો એ, લખો 2c, એનો વર્ગ છે એટલે 2c નો વર્ગ કરો, is equal to 2b નો વર્ગ આ એમ નો એમ. ને હજુ નીચે ઉતારીએ, 2 નો વર્ગ કરે તો 4c નો વર્ગ એટલે c નો વર્ગ, 2b નો વર્ગ એમ નો. શું થશે હવે? તમે ભાઈ આમાં a ને કરતા બનાવેલો, હવે આ આપણને મળ્યું, એમાં આપણે b ને કરતા બનાવીએ. b ને કરતા બનાવીએ તો આ 2 એકા જતો રહેશે છેદમાં, એટલે ઉડશે 2 2 4. જો આ 2 2 4 ઉડશે, બરાબર. શું ઉડશે? 2 2 4. એટલે જુઓ, કોને કરતા બનાવ? b ના વર્ગ. b નો વર્ગ ક્યાં આવશે? આગળ. એટલે b નો વર્ગ બરાબર શું મળશે મને? 2c નો વર્ગ, કારણ કે 2 2 4 ઉડાય. બોલો, ખ્યાલ આવશે તમને વિદ્યાર્થી મિત્રો? ચલો, એટલે આપણે શું વિચાર્યું કે આ પદમાં આપણે b ને કરતા બનાવ્યું, b ના વર્ગ ને કરતા બનાવ, તો b નો વર્ગ બરાબર 2 2 4 આ ઉડી જાય છે, એટલે 2 માં છે, એટલે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ. હવે જો દૂધનો દૂધ ને પાણીનો પાણી થાય, તમને b ના વર્ગ ની આ કિંમત મળી, તો હવે તમે અહીંયા શું વિચારેલું કે એનો વર્ગ 2 વડે વિભાજ્ય છે, તો અહીં શું વિચારશો? b નો વર્ગ પણ 2 કે સંખ્યા એટલે 2 વડે વિભાજ્ય. તો પ્રમેય 1.3 શું કહે છે? કે b નો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય થાય. એનો મતલબ એમ થયો કે a પણ 2 વડે વિભાજ્ય, b પણ 2 વડે વિભાજ્ય. મતલબ કે a અને b કોની કોની કિંમતો? a અને b બંનેની કિંમતો 2 વડે વિભાજ્ય. મતલબ કે બંનેનો સામાન્ય અવયવ કોણ? 2 આવ્યો, બરાબર ને? a પણ 2 વડે વિભાજ્ય, b પણ 2 વડે વિભાજ્ય, એ તો પોસિબલ થાય જ નહીં. 2 મિનિટ પહેલા આપણે શું કીધેલું છે કે a અને b ને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી, પહેલા જ ધાર્યું. અને ધારતા ધારતા આપણે આગળ વધીએ તો આગળ મને હવે એવું મળ્યું કે a અને b બંને 2 વડે અવિભાજ્ય. એટલે આ તો ભાઈ ખોટી વાત છે, બરાબર ને? આ તો આપણને આપણે જે ધાર્યું એના કરતા કઈ વિરુદ્ધ જ મળ્યું. એનો મતલબ શું થયો? આ આપણને ધાર્યું એના કરતા વિરુદ્ધ મળ્યું, એનો મતલબ શું થયો? કે આપણે જે ધાર્યું ને એ ખોટું છે. શું આપણે ધાર્યું? કે ભાઈ વર્ગમૂળમાં 2 સમય છે, આ આપણે ખોટું ધાર્યું. તો સાબિત શું થયું? આ ખોટું છે, વર્ગમૂળમાં 2 સમય આ વિધાન ખોટું છે. તો સાચું શું છે? તો સાચું એ છે કે વર્ગમૂળમાં 2 અસમય છે. તો સાબિત થઈ ગયું, બરાબર છે? તો આપણે લખવાનું કેવી રીતે એ તમે જુઓ. અહીં આપણે સાબિત કરેલું કે a 2 વડે વિભાજ્ય છે, આ મળ્યું, એટલે આપણે એમ લખીએ કે ભાઈ b નો વર્ગ બી 2 વડે વિભાજ્ય. હવે b નો 2 b નો વર્ગ 2 વડે વિભાજ્ય, તો પ્રમેય 1.3 ભણાવ્યો એના અનુસાર તો b પણ 2 વડે વિભાજ્ય. એટલે આ કેવું બન્યું? બોલો, a પણ 2 વડે વિભાજ્ય, b પણ 2 વડે વિભાજ્ય, મતલબ કે a અને b બંનેનો સામાન્ય અવયવ 2. આ તો ભાઈ ખોટી વાત છે. આપણે તો આવું ધારેલું છે કે a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે જ નહીં. હવે એટલે લખીએ કે ભાઈ પરંતુ આપણી ધારણા અનુસાર
આમાં તો બંને મળ્યું કે બંનેમાં સામાન્ય એવો બે પણ આની જે ધારણા છે એ અનુસાર તો એ અને બી ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે જ નહીં મતલબ કે આપણને અહીં વિરોધાભાસ મળ્યો તો ઊંધું થઈ ગયો એનો મતલબ એમ કે વિરોધાભાસ કેમ મળ્યો વિરોધાભાસ કેમ મળ્યો કારણ કે આપણી આ જે ધારણા છે ને કે ખોટી છે એના પરથી આપણે સાબિત કરી શકીએ કે આપની ધારણા ખોટી છે માટે સાબિત શું થાય કે વર્ગમૂળમાં બે અસમે છે ઓકે તો આ સાથે આ સાબિત અહીં પૂરી થાય છે ધારો કે સમજ ના પડે તો તમે વિડિયો આપણે બનાવેલો છે મતલબ કે તમે એને ફરીથી રિપીટ કરીને પણ જોઈ શકશો તમને આઈડિયા આવશે જ ઓકે તો ચાલો હવે આપણે આ પ્રમેય 1.4 જે સમજ્યા એના જેવું જ બેઠો એટલે બેઠો સેમ દાખલો આવી રહ્યો છે ઉદાહરણ નંબર 9 માં ઉદાહરણ નંબર 9 માં રકમ માં એવું કહ્યું છે કે સાબિત કરો કે વર્ગમૂળ માં 3 અસમ્ય છે જેવી રીતે આપણે વર્ગમૂળ માં 2 અસમ્ય હમણાં સાબિત કર્યું તો એવી જ રીતે હવે આપણે સાબિત કરવા જઈ રહ્યા છે કે વર્ગમૂળ માં 3 અસમ્ય છે વિદ્યાર્થી મિત્રો સેમ એટલે કે સેમ કામ કરવાનું છે ચલો જુઓ શું થાય તો આમાં આપણે કે ભાઈ શક્ય હોય તો ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે તો આમાં શું લખીશું કે શક્ય હોય તો ધારો કે વર્ગમૂળમાં 3 સમય છે અગર વર્ગમૂળમાં 3 સમય છે તો એનો બીના છેદમાં કુ સ્વરૂપ આવવાનું જ આવવાનું એટલે અહીં ધારેલો કે વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી તો અહીં ધારે આપણે વર્ગમૂળમાં 3 બરાબર એના છેદમાં બી કારણ કે સમય છે તો બી છેદમાં કુ સ્વરૂપ આવે જ આવે હવે આવું સ્વરૂપ આવે એટલે આપણે ઉધારી લઈએ કે આ જે છે એના છેદમાં બી એનો અતિ સંક્ષિપ્ત રૂપ છે મતલબ કે એ બંનેને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી જેવું આપણે અહીં ધારેલું હતું કે ભાઈ ધારો કે અહીંયા એ અને બી ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી એટલે લોકોનો ગુસા કેટલો થાય એક તો આજ બેઠી વસ્તુ આપણે અહીં ધારીએ કે ભાઈ જા ધારો કે એ અને બી ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી માટે ગુસા આ બે રકમનો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો એક બરાબર છે ચલો હજુ આપણે આગળ વધીએ હજુ આગળ વધીએ તો આમાં આપણે શું કરીએ છીએ એને કરતા બનાવે પહેલા ચલો આને અહીં લઈ લઈએ લખું સેમ એને કરતા બનાવો તો એક કામ કરો બી જે છે તો અહીંથી ઉપર આવશે એટલે એ બરાબર વર્ગમૂળમાં 3b જેવું અહીંયા આપણે શું મળેલું એ બરાબર વર્ગમૂળમાં 2b હવે શું કરીએ બંને બાજુ પર વર્ગ લઈ લો ચલો બંને બાજુ પર વર્ગ લઈએ તો પહેલા આવશે એ નો વર્ગ ત્યાર પછી આવશે વર્ગમૂળમાં 3b નો વર્ગ બંને બાજુ પર વર્ગ લેવાનો છે જુઓ ચલો વર્ગ કરીએ કે એનો વર્ગ તો એનો વર્ગ જ થાય આવી આમાં તમે સમજાવ કે વર્ગમૂળમાં 2 નો વર્ગ ડાયરેક્ટ લખી દેવાનો કે ભાઈ 2 બરાબર છે તો અહીં વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 સાથે બી નો વર્ગ કરીએ એટલે બી નો વર્ગ સેમ એટલે સેમ જ કામ આવે જોઈએ બરાબર ખાલી શું કરીએ છીએ વર્ગમૂળમાં 2 ની જગ્યા ઉપર વર્ગમૂળમાં 3 હવે જો આપણને શું મળ્યું પરિણામ નંબર 1 માં કે ભાઈ એ નો વર્ગ બરાબર 3b નો વર્ગ એનો મતલબ શું આની પરથી મને ખબર પડશે કે એનો વર્ગ એ એવી સંખ્યા છે કે જે 3 સાથે ગુણાયેલી હોય 3 સાથે b ના વર્ગને ગુણીશ ને ત્યારે મને એનો વર્ગ મળે તો 3 સાથે ગુણાયેલી સંખ્યા છે એટલે આપણે અહીં નક્કી કરી શકીએ કે આ જે એ નો વર્ગ છે એ 3 વડે વિભાજ્ય છે બરાબર ને જે રીતે અહીં શું નક્કી કરેલું કે એનો વર્ગ બરાબર 2b આવેલું 2b નો વર્ગ તો આપણે શું નક્કી કરેલું કે ભાઈ એ નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે તો આ મને પરિણામ મળે તો આપણે શું નક્કી કરે કે ભાઈ એ નો વર્ગ 3 વડે વિભાજ્ય છે તો એની પરથી પ્રમેય 1.3 શું કહે છે કે એ નો વર્ગ 3 વડે વિભાજ્ય હોય તો 1.3 અનુસાર એ પણ 3 વડે વિભાજ્ય થાય છે બરાબર છે સાંભળજો એટલે મને અહીં એની કિંમત ધારવાનો આઈડિયા આવશે કે એની કિંમત એવી ધારવાની કે જે 3 વડે વિભાજ્ય છે મતલબ કે 3 સાથે ગુણાયેલી હોય કોની કિંમત એની કિંમત એટલે એની કિંમત ધારીએ 3 ને સાથે કોઈને ગુણાકાર કોઈને ગુણીએ કોને ગુણીએ ધારો કે કોઈ રકમ લઈ લઈએ સી ધન પૂર્ણાંક સી લઈ લઈએ બરાબર અહીં એ ધાર્યો અહીં બી ધાર્યો તો હવે હજુ આપણે કંઈક ધારવો છે તો સી લઈ લઈએ એટલે આપણે શું લખીએ કે ભાઈ આથી કોઈ પૂર્ણાંક c માટે આપણે એવું વિચારીએ કે ભાઈ a = 3c
બરાબર ને કારણ કે આપણે શું નક્કી કર્યું કે એ પણ 3 વડે વિભાજ્ય છે એ છે ને 3 સાથે વિભાજ્ય છે મતલબ કે 3 સાથે ગુણાયેલી કોઈ સંખ્યા છે તો 3 સાથે કોને ગુણીએ ધારો કે ભાઈ સી ને ગુણી જાય એમ વિચારીએ છે બરાબર છે તમને લખો કે એ બરાબર 30 ચલો હવે આ એ બરાબર 30 ની કિંમત ક્યાં મૂકી દેવાની એની કિંમત જે મળી પરિણામ નંબર 1 માં મૂકી દો જેવો આપણે આમાં કરેલો હતો જો શું છે ભાઈ a નો વર્ગ બરાબર 3b પરિણામ નંબર 1 છે જોવા આ શું છે ભાઈ કારણ પરિણામ નંબર 1 એમાં શું કરો a બરાબર 3c મૂકો શું કરો a બરાબર 3c આ રેખા આ દેખાય છે a એની જગ્યા પર શું મૂકીએ 3c પાછા 3b નો વર્ગ એમ નો એમ ચલો વર્ગ કરવાનો છે 3 નો વર્ગ કરીએ એટલે 9 c નો વર્ગ કરો એટલે c નો વર્ગ બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ઇઝ ઇક્વલ ટુ આ 3b નો વર્ગ જે છે એને એમ ને એમ રહેવા દેવાનો આગળ વધીએ જો આ 3 છે 9 છે એટલે ઉડશે 3 5 10 આઈ થી છે માં 3 તારી 9 ઉડે 3 તારી 9 તો બોલો અહીં શું બચે 3c નો વર્ગ 3 વડે ઉડાવીએ ને તો 3 તારી 9 3 વડે ઉડાવીએ તો શું થાય 3 તારી 9 તો શું બચશે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 3c નો વર્ગ બરાબર b ના b નહીં b નો વર્ગ બીના વર્ગના કરતા બનાવ આગળ લખી લઈએ એટલે ભાઈ બીનો વર્ગ બરાબર 3c નો વર્ગ ઊંધો લખી દે તો બોલો તમે જેવો આ બીનો વર્ગ બરાબર 3c નો વર્ગ લખશો બીનો વર્ગ બરાબર શું લખીએ આપણે 3c નો વર્ગ લખીએ તો તરત જ આપના દિમાગમાં ઉતરશે કે બીનો વર્ગ જે છે કોણ છે બીનો વર્ગ એ શું થશે 3 વડે વિભાજ્ય હવે b નો વર્ગ પણ 3 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 અનુસાર b પણ 3 વડે વિભાજ્ય થાય તો બોલો આ આપણને શું પરિણામ મળ્યું મને પરિણામ અહીંયા એવું મળ્યું કે a 3 વડે વિભાજ્ય એટલે b પણ 3 વડે વિભાજ્ય અને આપણે ધારેલું શું કે a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે જ નહીં અહીંયા તો મને મળ્યું કે a અને b ને હજુ એક સામાન્ય અવયવ 3 મળ્યું બોલો પોસિબલ છે નથી પોસિબલ ને આ તો આપની ધારણા ખોટી પડે આપણે જે ધાર્યો ને એ તો ખોટો પડ્યો આપની ધારણા ખોટી મતલબ આપણે શું ધારેલું હતું વર્ગમાં 3 સમય છે એ ખોટો પડ્યો મતલબ કે સાબિત થાય કે વર્ગમાં 3 અસમય છે બરાબર ને એ અને બી બંને 3 વડે વિભાજ્ય છે આ બોલો મતલબ કે એ અને બી બંનેમાં હતું સામાન્ય અવયવ 3 મળ્યો બોલો એ તો ખોટું જ થયું ને તો આપણે જે ધાર્યું એના કરતા વિરુદ્ધ જ આવ્યું ને એટલે એને આપણે લખીએ કેવી રીતે એ લાગે જોઈ લો લખીશું આ રીતે કે પરંતુ આપણી ધારણા મુજબ તો આપણે એવું ધારેલું હતું કે a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે જ બરાબર છે એટલે આપણને એ વિરોધાભાસ મળ્યો પરિણામ વિરુદ્ધ ગયું એનો મતલબ એમ કે આપણી ધારણા ખોટી આપણી ધારણા ખોટી એટલે આપણે શું ધારેલું વર્ગમૂળ 3 સમય છે ખોટું સાબિત ખોટું ધારેલું તો સાચો શું તો સાચો એમ કે વર્ગમૂળમાં 3 અસમય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આની સાથે આપણું આ ઉદાહરણ 9 અહીં પૂરું થાય પણ હવે સાંભળજો આની સાથે સાથે આપણી બુક જે છે પાઠ્યપુસ્તક એ પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 1.3 ની અંદર કોની અંદર હવે આપણે સ્વાધ્યાય 1.3 પર જઈએ છીએ તો સ્વાધ્યાય 1.3 ની અંદર પહેલો દાખલો એવો છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય છે સ્વાધ્યાય 1.3 બરાબર છે તો આપણે શું કરીએ એ દાખલો અહીં લઈ લઈએ જુઓ આમ જ સમજાય તો આમ જ બરાબર છે ચાલો જુઓ ભાઈ આપણે એમ માની લઈએ કે આ થયું આપણો સ્વાધ્યાય 1.3 બરાબર છે જેનો દાખલો નંબર 1 અને પહેલો દાખલામાં રકમ એવી છે પહેલો દાખલો એટલે કે પહેલો પ્રશ્ન છે જેમાં રકમ એવો છે કે વર્ગમૂળમાં 5 અસમય છે એવું સાબિત કરવાનું છે તો તમે સમજી ગયા હશો આરામથી કે હવે આપણે શું કરવાના છીએ સેમ લોજિક જેવું આ ભણાવ્યું તેવું જ આ હશે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 જેવું ભણાયું એવું જ સેમ ટુકા સેમ વર્ગમૂળમાં 5 માટે કામ કરે શું ધારીએ શક્ય હોય તો ધારો કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે ભાઈ સમય એવું માની લો
જો આ સમય સંખ્યા હોય તો આપણે એવું પણ ભારિત સંખ્યા કે ભાઈ વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b જ્યાં વર્ગમૂળમાં 3 દેખાય છે ત્યાં આપણે વર્ગમૂળમાં 5 લખીએ હજુ આગળ વધીએ જ્યારે a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી મતલબ કે ગુસા 1 આને નીચે લખીએ તો બોલો વર્ગમૂળમાં 3 ની જગ્યા પર વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b a ને કરતા બનાવો તો b ઉપર જશે તો b ની કિંમત આવશે વર્ગમૂળમાં 5 સાથે b નો ગુણાકાર બંને બાજુ પર વર્ગ લઈએ તો જ્યાં વર્ગમૂળ 3 છે ત્યાં આપણે લખીએ વર્ગમૂળ 5 ચલો જો વર્ગમૂળમાં 5 નો વર્ગ કરો તો શું થાય તો આપણે લખીએ કે ભાઈ 5 તો બોલો એના વર્ગની મને આ કિંમત મળે તો આપણે શું નક્કી કરીશું કે એનો વર્ગ કોના વડે વિભાજ્ય છે આપણે કહીશું 5 વડે તો જવાબ એટલે આની પરથી લખીએ કે ભાઈ એનો વર્ગ જો 5 વડે વિભાજ્ય હોય એનો વર્ગ કોના વડે વિભાજ્ય હોય 5 વડે તો પ્રમેય 1.3 અનુસાર એ પણ 5 વડે વિભાજ્ય થાય જો હોય એટલે એ 5 વડે વિભાજ્ય થાય તો હવે જો એટલે આપણે આમાંથી મને a ની કિંમત શું થાવી તે ખબર પડશે કે a 5 વડે વિભાજ્ય વાલી કોઈ સંખ્યા મતલબ કે a છે ને કોઈ ની સાથે 5 ને ગુણવાનું 5 સાથે ગુણાયેલી સંખ્યા છે તો કોને સાથે ગુણીએ ધારો કે એક નવો પૂર્ણાંક પસંદ કરીએ એનું નામ આપી દઈએ ધારો કે ભાઈ c એટલે આપણે શું લખીએ કે ભાઈ a ની કિંમત 5 ગુણ્યા c કારણ કે a 5 વડે વિભાજ્ય છે એટલે એના અવયવમાં 5 આવે જ આવે એટલે આપણે શું ધારીએ કે ભાઈ આથી કોઈ પૂર્ણાંક c માટે આપણે ધારી શકીએ કે ભાઈ a બરાબર 5c ચલો a ની કિંમત જે 5 છે ખરી ને ત્યાં આપણે મૂકી દઈએ પરિણામ નંબર 1 પરિણામ નંબર 1 છે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ જો આપણે એટલું પરિણામ લઈએ જ્યાં આપણે a ના વર્ગ ની જગ્યા પર a ની કિંમત મૂક્યા 5c બરાબર છે જ્યાં પણ 3 દેખાય છે ત્યાં આપણે 5 લખીએ છીએ બરાબર સામે આવશે 5b નો વર્ગ ચલો જો 5 નો વર્ગ કરવાનો છે આપણે તો 5 નો વર્ગ શું થશે ભાઈ 25 અહીં આવશે સામે 5 તો બોલો ઉડશે 5 5 25 બરાબર 5 5 5 એટલે અહીંયા શું બનશે 5c નો વર્ગ 5 5 5 25 ઉડાવીએ તો અહીં બનશે 5c નો વર્ગ બરાબર 5 ઉડી ગયો એટલે ખાલી બચે b નો વર્ગ ચલો અચ્છા તો લખી લઈએ કે ભાઈ b નો વર્ગ બરાબર આ જે 3 છે એની જગ્યા પર શું લખીએ કે ભાઈ 5 કે ભાઈ b નો વર્ગ બરાબર 5c નો વર્ગ તો એકવાર ફરીથી ખાલી તમે આપણે ધારણા કરી શકીએ કે ભાઈ b નો વર્ગ કોના વડે વિભાજ્ય હશે 5 વડે તો આપણે લખીએ કે ભાઈ b નો વર્ગ જો 5 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 અનુસાર b પણ 5 વડે વિભાજ્ય થાય થાય ને થાય b નો વર્ગ 5 વડે વિભાજ્ય છે તો b પણ 5 વડે વિભાજ્ય મેનો મતલબ એમ અહીં તો શું મળ્યું આપણને આપણને એવું મળ્યું કે a પણ 5 વડે વિભાજ્ય b પણ 5 વડે બંને જણા 5 વડે વિભાજ્ય તો મતલબ કે બંનેનો સામાન્ય અવયવ 5 આપણે તો એવું ધાર્યું નથી આપણે તો શું ધારેલું હતું કે બંનેનો સામાન્ય અવયવ 1 સિવાય કોઈ છે જ નહીં આપણે શું ધારેલું હતું કે a અને b ને 1 સિવાય કોઈ સામાન્ય અવયવ છે જ નહીં અહીં તો મને બોલો 5 મળ્યું બરાબર છે મતલબ આપણને અહીં વિરોધાભાસ મળે છે તો લખવાનો કે પરંતુ આપણી ધારણા મુજબ a અને b ને તો એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે જ નહીં આપણે આપણને આ જે વિરોધાભાસ મળે છે વિરોધાભાસ મળે છે મતલબ કે આપની આ ધારણા ખોટી આપની ધારણા ખોટી શું ધારણા છે આપણી કે વર્ગમૂળનો 5 સમય એ ધારણા ખોટી તો સાચો શું તો સાચો એ આ ખોટું હોય વર્ગમૂળનો 5 સમય છે એ ખોટું હોય તો સાચો એવો હોય કે વર્ગમૂળમાં 5 અસમય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે તો ચાલો હવે આપણે આગળ વધીએ અને સ્વાધ્યાય 1.3 ની અંદર પ્રશ્ન નંબર 2 લઈએ પ્રશ્ન નંબર 1 પતી ગયો પ્રશ્ન નંબર 2 લઈએ જેમાં મને ફરીથી સાબિત કરવાનું છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે તો આપણે પહેલા દાખલામાં ધાર્યું તે પ્રમાણે ધારણનું કામ ચાલુ કરીએ કે ભાઈ ધારી લો કે ભાઈ આ સંખ્યા ઊંધું ધારીએ કે ભાઈ સમય છે હવે સમય છે તેનું p છેદમાં q સ્વરૂપ આપણને મળે 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 છે જે આપણે લખીએ છે કે ભાઈ a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે બરાબર છે એમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી
અત્યાર સુધી આપણે લખ્યા છે ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી મતલબ કે આપણો ભૂસા આપણે તો થાય એક ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ તો 3 2 5 a ના છેદમાં b આના ધાર્યો છે a ના છેદમાં b અતિ સંક્ષિપ્ત રૂપમાં છે આપણે લખો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા છે હવે ઓળખ નથી એટલે એક સિવાય કોઈ સામાન્ય અવયવ પણ નથી બરાબર છે ચાલો હવે આમાં આપણે આગળ શું કરીએ જુઓ આમાં છે આપણે વર્ગમૂળમાં 5 ને કરતા બનાવીએ જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ રીતના દાખલાઓ હોય ને અસમનય સાબિત કરવાના ત્યારે આપણે એવું ધ્યાન રાખવાનું કે જે વર્ગમૂળની અંદર જે સંખ્યા આપેલી છે ને તો આપણે એને કરતા બનાવવાનું તો ચલો કરતા બનાવવા માટે છે ને સૌથી પહેલા આપણે બે વર્ગમૂળમાં 5 નહીં રાખીએ ત્યાર પછી a ના છેદમાં b જે છે અને આ પ્લસ 3 છે એને સમીકરણની જમણી બાજુ પર મોકલીએ તો પ્લસ 3 સામે જશે તો માઈનસ 3 થઈ જશે બરાબર છે ચલો હવે આ 3 ના છેદમાં કશું નથી એટલે પહેલા 1 લઈ લઈએ અંશ છેદનો દાખલો છે એટલે આપણે લસાઅ લઈએ બાકી કરવા માટે લસાઅમાં તમે જો અહીંયા b છે ને અહીંયા 1 છે લસાઅમાં b જ આવશે તો b ને કોના વડે ગુણીએ આપણે 1 વડે ગુણીએ આ જે 1 છે એને કોના વડે ગુણીએ b વડે ચલો તો આપણને શું મળશે 2 વર્ગમૂળમાં 5 બરાબર a ને 1 વર્ગ ગુણો એટલે a એકા a માઈનસ 3b છેદમાં લસાઅ આવ્યો છે b બરોબર વચમાં એમને શું કહ્યું છે કે આપણે વર્ગમૂળમાં 5 ને કરતા બનાવવાનો છે તો આ જે બે ગુણાકારમાં છે એને પણ કા મોકલી આપી આપણે નીચે ભાગાકારમાં જમણી બાજુ પર ચલો એટલે વર્ગમૂળમાં 5 કરતા બનેલો જો વિદ્યાર્થી મિત્રો 2 જતો રહેશે છેદમાં બરાબર છે હવેનું જે આ કામ છે ને વિદ્યાર્થી મિત્રો એ ખાસ સમજી લો કારણ કે અહીં જ મેઈન સમજવાનો છે દાખલો આના પરથી જ પતી જશે જુઓ વર્ગમૂળમાં 5 બરાબર આપણને શું કિંમત મળી a ઓછા 3b ના છેદમાં 2b હવે સાંભળજો એટલે વર્ગમૂળમાં 5 ની કિંમત આવી ગઈ મળી આપણને a અને b સ્વરૂપમાં મળી a અને b સ્વરૂપમાં મળી બરાબર હવે જરા ચેક કરો આપણે ધાર્યું શું છે કે a અને b છે આપણે ધાર્યું છે કે a અને b કોઈ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક કે શૂન્ય પૂર્ણાંક a અને b પૂર્ણાંક એટલે કે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક કે શૂન્ય પૂર્ણાંક છે તો પૂર્ણાંક સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ જ્યારે ચેપ્ટર શરૂ કરેલું ત્યારે સમજૂતી આપેલી યાદ કરો બરાબર ને પૂર્ણાંક સંખ્યા એટલે સમય સંખ્યા કહેવાય એટલે ધન પૂર્ણાંક ધન 1 2 3 4 5 6 સમય સંખ્યા કહેવાય શૂન્ય પૂર્ણાંક શૂન્ય પણ સમય સંખ્યા કહેવાય યાદ કરો ચેપ્ટર ની અંદર આજે આપણે વિડિયો બનાવેલો પાર્ટ 1 બરાબર છે આ ચેપ્ટર નો તેમાં તમને મેં સમજ આપી છે ઋણ પૂર્ણાંક ઋણ 1 ઋણ 2 તો પૂર્ણાંક સંખ્યા એટલે કે સમય સંખ્યા હોય બધી પૂર્ણાંક સંખ્યાને આપણે સમય સંખ્યા કહેવાય હવે તમે વિચાર કરો કે આમાં a અને b સમય સંખ્યાઓ હોય પૂર્ણાંક સંખ્યાઓ હોય તો આ હવે આ પૂર્ણાંક સંખ્યાના 3 સાથે ગુણો 3 સાથે ગુણો તો પણ પૂર્ણાંક સંખ્યા જ મળે b પૂર્ણાંક સંખ્યાને 2 સાથે ગુણો તો બે પૂર્ણાંક સંખ્યા જ મળે ધારો કે પૂર્ણાંક તો આપણે ભાગાકાર કરીને ભાગાકાર ધારો કે નથી થતો તો ધારો કે મને મળે અપૂર્ણાંક સંખ્યા તો એ અપૂર્ણાંક સંખ્યાને પણ યાદ કરો પાર્ટ 1 ના વિડિયોમાં મેં કહ્યું છે કે એને પણ સમય સંખ્યા જ કહેવાય સમય સંખ્યામાં આપણે શું કીધેલું કે બધી પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની સાથે બધી અપૂર્ણાંક સંખ્યાઓ લેવાની તો સમય સંખ્યા બને તો અહીં આપણે એક એવો નિચોડ કાઢી શકીએ કે a અને b જો પૂર્ણાંક સંખ્યા છે એટલે કે a અને b ધારો કે સમય સંખ્યા છે તો એમના આ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરવાથી પણ મને સમય સંખ્યા જ મળે કારણ કે આપણને નિયમ 8માં ધોરણથી ખબર છે કે સમય સંખ્યાઓ જે છે એ સરવાળા બાદબાકી ભાગાકાર અને ગુણાકારની ક્રિયા માટે સમય જ છે સંવૃત જ છે બરાબર ને એ ચારે ચાર પ્રક્રિયા માટે સમય ક્રિયાઓ સમય સંખ્યાઓ જે છે એ સંવૃત છે તમે ભાગાકાર કરો ગુણાકાર કરો કોઈ પણ બે સમય સંખ્યા લો સરવાળો કરો સમય સંખ્યા જ મળે ગુણાકાર કરો સમય સંખ્યા જ મળે કોઈ પણ બે સમય સંખ્યા લીધી હોય ભાગાકાર કરો તો પણ સમય સંખ્યા જ મળે એનો મતલબ એમ કે a અને b જો સમય સંખ્યા હોય આમાં આમાં a અને b જો શું હોય સમય સંખ્યા હોય તો a માઈનસ 3b ના છેદમાં 2b પણ સમય જ સંખ્યા થાય
બરાબર છે એ અને બી સમય સંખ્યા છે તો આ આખી કિંમતનો જવાબ મને સમય સંખ્યામાં મળે એનો મતલબ એમ કે જો આ સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં 5 પણ સમય અરે બાપ રે આ તો કઈ ઊંધું થઈ ગયો થોડી વાર પહેલા તો આપણે એવું સાબિત કર્યું કે વર્ગમૂળમાં 5 તો અસમય છે અને હમણાં આપણે એવું માન્યું કે વર્ગમૂળમાં 5 સમય એના મતલબ એમ કે અહીં વિરોધાભાસ થયો વિરોધાભાસ થયો મતલબ આપણે ધારણા ખોટી આપણે ધારણા ખોટી એટલે આપણે ધારેલો શું કે આ સંખ્યા સમય છે ધારણા ખોટી તો સાચો શું તો સાચો એમ કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ અસમય છે તો આ તમે પહોંચો અહીં સુધી પહોંચો પછી મનથી સમજીને આપણે દાખલાની અંદર રીત લખીએ તો દાખલો તમારો અહીં કમ્પ્લીટ થઈ જાય લખવાનું કેવી રીતે છે એ સમજજો ભાઈ હવે a અને b આ સંખ્યા મને મળી એમાં a અને b પૂર્ણાંક ધારે તો a અને b કેવી છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર છે તો a અને b પૂર્ણાંક પૂર્ણાંક એટલે કે સમય સંખ્યા હોવાથી બરાબર છે સમય સંખ્યા હોવાથી આ આખી જે કિંમત છે a માઈનસ 3b ના છેદમાં 2b આ સંખ્યા પણ સમય જ થાય જો આ સંખ્યા સમય થઈ ગઈ એનો મતલબ એમ કે વર્ગમૂળમાં 5 પણ સમય થાય પણ ના આપણે હમણાં સાબિત કર્યું કે વર્ગમૂળ 5 તો અસમય છે એટલે આપણે લખીશું કે ભાઈ ઉભારો વર્ગમૂળ 5 સમય તો ખોટી વાત છે ભાઈ તો લખવાનું કે ભાઈ અહીં વિરોધાભાસ થાય છે બરાબર છે વિરોધાભાસ થાય છે નો મતલબ એમ કે આપણી ધારણા ખોટી તો સાચું શું તો સાચું એ કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે મતલબ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો જ્યારે આ રીતે તપાસવા હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ સમય ધારી લીધા પછી એને p છેદમાં q એટલે a અને છેદમાં p સ્વરૂપમાં ધારી લેવાનો અને ત્યાર પછી જે સંખ્યા વર્ગમૂળમાં હોય ને એને કરતા બનવાની તો 3 ને આમ મોકલી આપી એટલે -3 થાય અંશ છેદવાળી બાદબાકી તો લસાઅ લઈ લીધો હજુ વર્ગમૂળ 5 ને કરતા બનાવવાનો હતો તો 2 ને છેદમાં લઈ લીધો હવે આ જે કિંમત છે તે a અને b થી બનેલી કોઈ સરવાળા બાદબાકી ભાગાકારની ક્રિયાથી બનેલી કોઈ સંખ્યા હવે a અને b પોતે પૂર્ણાંક સંખ્યા હોય તો સિમ્પલ વસ્તુ છે કે આનો જે જવાબ છે તે સમય સંખ્યામાં જ આવવાનો હવે આ સમય સંખ્યા બની જાય તો વર્ગમૂળ 5 પણ સમય કહેવાય એ તો વાત ખોટી ભાઈ આ તો વિરોધાભાસ છે માટે આપણે કહી શકે કે આપણી ધારણા ખોટી છે તો સાબિત થાય કે ભાઈ આ જે સંખ્યા છે તે કેવી છે ભાઈ અસમય છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઝડપથી આ સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન બે પૂરો થયા પછી આપણે પ્રશ્ન નંબર 3 પર જઈએ પ્રશ્ન નંબર 3 નું પણ આ જ કામ છે ભાઈ મથાળ વાત છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે એવું સાબિત કરો સ્વાધ્યાય 1.3 માં બધા દાખલા સાબિત કરવાના છે અને પ્રશ્ન નંબર 3 એ છેલ્લો પ્રશ્ન છે એમાં છે ને ટોટલ 3 દાખલાઓ છે પ્રશ્ન નંબર 3 ની અંદર કેટલા દાખલાઓ છે 3 તો આપણે છે ને સૌથી પહેલા એટલે ઊંધે તે કામ કરીએ છે સૌથી પહેલા દાખલો નંબર 3 લઈએ એટલા માટે 3 નંબરનો દાખલો કે એની તમે રકમ જુઓ આના જેવી સેમ છે એટલે આપણે શરૂઆતમાં દાખલો નંબર 3 લઈએ પછી દાખલો નંબર 2 લઈએ અને પછી દાખલો નંબર 1 લઈએ બરાબર છે ચાલો સૌથી પહેલા દાખલો નંબર 3 આના જેવો સેમ દાખલો શું સાબિત કરો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 અસમય છે પહેલું તો ધારી લો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 સમય છે સમય છે એટલે એના p ના છેદમાં q સ્વરૂપે આવી રીતે હોય શકે એના છેદમાં b આગળ વધીએ તો a અને b પરસ્પર લઈ લો કે ભાઈ અવિભાજ્ય પૂર્ણાંકો છે જે એમનો ભૂસા કેટલો 1 ભૂસા એ કે અવિભાજ્ય સંખ્યા છે અને એમને 1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી આવું આપણે ધારીએ છીએ આગળ વધીએ હવે અહીં આપણે ધાર્યું શું છે તે જરા જુઓ કે ભાઈ 6 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b આપણે ધાર્યું છે તો બોલો તમને મેં શું સમજાવ્યું કે કોને કરતા બનાવવાનો આમાં જે સંખ્યા વર્ગમૂળની અંદર છે એને કરતા બનાવીએ વર્ગમૂળમાં 2 છે બરાબર છે તો આપણે કરતા બનાવીએ વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 2 બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો એના છેદમાં b અને આ જે +6 છે એ સામે સાઈડ જતો રહેશે તો -6 થશે અને એના છેદમાં કશું નથી તો આપણે લખીએ 1 ચલો હવે આપણે શું લઈએ ભાઈ લસાઅ લઈએ ચલો લસાઅ લઈએ તો આપણને શું મળશે લસાઅ તરીકે b મળશે એટલે આને 1 વડે ગુણવા પડશે અને b વડે ગુણવા પડશે b એકા b ચલો એટલે આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વર્ગમૂળમાં 2 બરાબર a એકા a ઓછા 6 વડે ગુણાકાર કરો એટલે 6 ની સાથે b અને છેદમાં આપણને મળશે b તો જુઓ એકવાર ફરીથી હવે આપણે આ જે વસ્તુ મળી તે આપણા દાખલાની મેઈન વસ્તુ મળી ગઈ
આજે આપણને મળ્યું ને શું મળ્યું a 6b અને એના છેદમાં b મળ્યું આપણને બરાબર છે હવે પાછું જે તમને મેં આ જગ્યા પર સમજાવ્યું તે જ અહીંયા તમે સમજો કે a અને b કેવી સંખ્યા છે બોલો પૂર્ણાંક હવે a અને b પૂર્ણાંક એટલે સમને સંખ્યા તો કહેવાય છે બરાબર છે હવે સમને સંખ્યાનો ગુણાકાર ભાગાકાર બાદબાકીની પ્રક્રિયા કરું તો જવાબમાં મને પાછો શું મળે સમને સંખ્યા જ મળે એનો મતલબ એમ કે a અને b જો પૂર્ણાંક એટલે કે સમને સંખ્યા હોય તો a 6b ના છેદમાં b પણ સમને સંખ્યા અને આ સમને સંખ્યાનો મતલબ એમ કે વર્ગમૂળમાં બે સમને સંખ્યા વર્ગમૂળમાં બે સમને સંખ્યા તો ભાઈ ખોટી વાત આ તો વિરોધાભાસ તો બોલ આપણો કામ પતી જાય કે લખવાનું કેવી રીતે તે જોઈ લઈએ કે ભાઈ હવે આમાં તો આપણે a અને b પૂર્ણાંક સંખ્યા ધારેલી છે જો ની પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા ધારેલી છે પૂર્ણાંક એટલે કે સમય સંખ્યા છે a અને b તો a 6b છેદમાં b આ જે સંખ્યા છે એ પણ સમય થાય અને આ સમય થાય તો મતલબ કે વર્ગમૂળમાં બે પણ સમય થાય તો આમ અહીં વિરોધાભાસ થાય છે વર્ગમૂળ બે કે સમય થોડી છે સાબિત કર્યું આપણે અસમય છે તો એટલે આપણી ધારણા ખોટી એનો મતલબ એમ કે 6 વર્ગમૂળમાં 2 એ અસમને સંખ્યા છે તો આ દાખલો નંબર 3 પતે છે આગળ વધીએ આપણે લઈએ દાખલો નંબર 2 જેની રકમ છે સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5 અસમય છે આપણે ધારી લો કે આ સમય છે સમય છે તો a ના છેદમાં b સ્વરૂપમાં લખાય જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે એમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી મતલબ કે એમનો ગુસા એક થાય જેવું આમાં લખે છે તેવું લખીએ ચલો હવે આપણે ધાર્યો શું 7 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b ધાર્યો મેં તમને કીધું શું કે આવી રકમ આવે તો જે સંખ્યા વર્ગમૂળમાં હોય એને કરતા બનાવવાની તો અહીંથી 7 કા જશે છેદમાં શું મળે કિંમત વર્ગમૂળમાં 5 ની એના છેદમાં 7 બી એનો મતલબ શું થયો હવે આની ભરતી મારો દાખલો પતી જવાનો બોલો a અને b કેવી સંખ્યા છે પૂર્ણાંક એટલે કે સમય તો એના છેદમાં 7 બી પણ સમય સંખ્યા મળે એનો મતલબ એમ કે વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા મળે વિરોધાભાસ સાથે ધારણા ખોટી મતલબ સાબિત થાય છે કે આ અસમય છે દાખલો પૂરો થાય જોઈ લો લખેલું છે તેમ a અને b પૂર્ણાંક એટલે કે સમય સંખ્યા એનો મતલબ એમ કે એના છેદમાં 7 બી પણ સમય અગર એના છેદમાં 7 બી સમય તો વર્ગમૂળમાં 5 પણ સમય આ તો ખોટી વાત છે ભાઈ લખ્યા કે આ તો વિરોધાભાસ થયો આ બધા આપણે ખોટતી એનો મતલબ એમ કે 7 વર્ગમૂળમાં 5 તે અસમય સંખ્યા છે ઓકે ચાલો આગળ વધીએ અને સ્વાધ્યાય 1.3 નો છેલ્લો દાખલો લઈએ પ્રશ્ન નંબર 3 માં 3 દાખલાઓ છે ત્રીજો દાખલો પહેલા ભણાવ્યો છે આપણે ત્યાર પછી બીજો દાખલો અને હવે લઈએ પહેલો દાખલો ઓકે ચાલો શું સાબિત કરવાનું છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અસમય છે તો આની જે સાબિતી છે ને તે આ લોકો જેવી નથી તો અંશ છે દાખલો પાછો તો આ છે ને આપણે બધું વર્ગમૂળમાં 2 અસમય સાબિત કર્યું ને સૌથી પહેલો વર્ગમૂળમાં 2 અસમય પ્રમેય 1.4 એ મુજબ કામ કરીએ ચલો સૌથી પહેલા લખી લઈએ કે ભાઈ ધારો કે આ ઊંધું ધારો કે ભાઈ સમય છે સમય છે તો બોલો તમારી પાસે એનું a ના છેદમાં b જેવું સ્વરૂપ આવે જાવે કે જ્યાં આ a અને b ને એક સિવાય આગળ ધ્યાન રાખજો એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી હે બંનેને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી એનો મતલબ એમ કે લોકોનો ગુસા કેટલો થાય 1 આગળ વધીએ હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ છેદને આપણે ઉપર લઈ લઈએ તો b ના અહીંયા ગુણો તો b એકા b વર્ગમૂળમાં 2 વડે ગુણો તો વર્ગમૂળમાં 2 એ બરાબર છે તો પછી આપણે શું કરતા હોય દાખલામાં અહીંયા કરો બંને બાજુ પર વર્ગ લેતા બરાબર ને તો જો અહીં કરે વર્ગ તો b નો વર્ગ થાય વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થાય a નો વર્ગ એટલે નો વર્ગ થાય બંને બાજુ પર વર્ગ તો બોલો આ આપણને મળે એટલે આપણે તરત દિમાગમાં લાઈટ થશે કે ભાઈ b નો વર્ગ જે છે ને એ 2 વડે વિભાજ્ય થાય આમાં પહેલા b નો વર્ગ કરતા બની ગયો તો શું વાંધો તો શું લખીએ કે ભાઈ b નો વર્ગ જો 2 વડે વિભાજ્ય થાય તો પ્રમેય 1.3 એમ કહે છે કે b પણ 2 વડે વિભાજ્ય થાય વર્ગમૂળમાં 2 સાબિત કર્યું આપણે એના જેવું છે બરાબર છે મતલબ કે b પણ શું થશે 2 વડે વિભાજ્ય એટલે કે b જે છે બી જે છે એ પણ બે કી સંખ્યા એ પણ બે વડે ગુણાયેલી હોય સંખ્યા હવે બે વડે કોને ગુણે ધારો કે સી ને ગુણે તો બોલો બી ની કિંમત શું પસંદ કરી લઈએ 2 સી ધારો કે કોઈ પૂર્ણાંક સી માટે બી ની કિંમત 2 સી લેતા કારણ કે બી જે છે ને તે બે વડે વિભાજ્ય છે બે વડે કોઈ ને બી કોઈ ને ગુણે કરે ધારો કે સી
ચલો જુઓ તો જે બે ની સોરી બી ની કિંમત આપણને 2 સી મળી એ આમાં આપણે મૂકી દઈએ જો બી ની જગ્યા પર 2 સી મૂકવાના તો જુઓ છે શું આપણી પાસે બી નો વર્ગ બરાબર 2 નો વર્ગ એમાં બી દેખાય તો આપણે 2 સી મૂકી દઈએ એનો વર્ગ કરવાનો 2 સી નો વર્ગ કરો તો 2 નો વર્ગ 4 સી નો વર્ગ એટલે સી નો વર્ગ એની પાછળ 2 નો વર્ગ એમ નો એમ ચલો જુઓ 2 વડે ઉડશે સામે સામે 2 2 4 ઉડે એટલે જો હવે મને એનો વર્ગ કરતા બનાવવાનો બી નો વર્ગ નું કામ પતી ગયું છે a નો વર્ગ બરાબર ચતુ લખીએ 82 નો વર્ગ 2 2 4 હોય ને એટલા માટે બરાબર છે ચાલો જો હવે a નો વર્ગ બરાબર 82 નો વર્ગ મળે એટલે આપણો કામ બોલો પૂરો થવાનો તો અહીંયા દેશું સાબિત થાય છે કે a નો વર્ગ 2 વડે વિભાજ્ય એટલે આપણે એમ પણ કહી શકાય કે a પણ 2 વડે વિભાજ્ય આ તો બોલો ઊંધી વાત થઈ ગઈ આપણે સાબિત સામે ધારેલો શું હતો આપણે ધારણા હતી કે a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ અને અહીંયા તો a અને b ને બે પણ સામાન્ય અવયવ ને કહેવાય બોલો એટલે શું લખેશો કે પરંતુ a અને b ને તો x સિવાય કોઈ સામાન્ય અવયવ છે જ નહીં આપની આ ધારણા હતી માટે આપણે લખેશો કે આપણને અહીં વિરોધાભાસ મળે છે આપની ધારણા ખોટી છે મતલબ સાબિત થશે કે ભાઈ 1 ના છેદમાં વર્ગમૂળ 2 અસમાન છે બરાબર છે એ a અને b ને તો x સિવાય કોઈ સામાન્ય અવયવ હતો જ નહીં અહીંયા b પણ 2 વડે વિભાજ્ય આવી ગયો a પણ 2 વડે વિભાજ્ય આવી ગયો ધારણા ખોટી વિરોધાભાસ મતલબ કે આપણે જે ધાર્યું તો ખોટું ધાર્યું કે આ સમય છે બરાબર ને એટલે આપણે ઊંધું વિચારીએ કે સાચું શું 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અસમય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો સ્વાધ્યાય 1.3 પૂરો થાય